જય માતાજી. મિત્રો, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાવશું, ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે ફટાફટ બની જાય તેવું સેવ ડુંગળીનું શાક. આ શાક આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ બનાવશું અને આ શાકની અંદર આપણે ટામેટાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, છતાં પણ એકદમ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થશે. તો તેના માટે અત્યારે આપણે ડુંગળી લીધી છે, તો બે મોટી ડુંગળીને મેં આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે. ગેસ પર આપણે એક કડાઈની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તો હવે આપણે થોડી રાઈ એડ કરીશું. રાઈ આપણી તતડી જાય એટલે અત્યારે મેં સૂકા લસણની કળીને આ રીતે કટ કરીને લીધી છે, તે અંદર લઈશું. આ શાકની અંદર આ રીતે લસણ લેવાથી એની ફ્લેવર એકદમ સરસ આવે છે. હવે ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી લઈશું. સાથે આપણે આખું જીરું લીધું છે 1/2 ચમચી, તે એડ કરીશું. ઉપરથી થોડીક હિંગ એડ કરીશું. હવે આપણે જે ડુંગળીને કટ કરીને રાખી છે તે તેલની અંદર એડ કરીશું. સોફ્ટ થાય તે રીતે 2 થી 3 મિનિટ આપણે આ રીતે જ તેને ચડવાની છે. આપણી ડુંગળી ચડે છે ત્યાં સુધી આપણે શાકનો મસાલો તૈયાર કરી લઈશું. તો તેના માટે આપણે આ રીતે એક મોટી વાટકી લઈ લઈશું. તેની અંદર મેં અત્યારે લાલ મરચાની ચટણી લીધી છે, 1 નાની ચમચી જેટલી એડ કરીશું. આપણે આ કાઠિયાવાડી સ્ટાઇલ શાક બનાવીએ છીએ તો કાઠિયાવાડી શાકમાં લસણનો ઉપયોગ વધારે થતો હોય છે અને આ રીતની ચટણી બધા શાકમાં ઉપયોગમાં લેવાતી હોય છે. તો આ ચટણીને મેં સૂકું લાલ મરચું અને થોડી લસણની કળી અને થોડું જીરું અને મીઠું નાખીને આ રીતે વાટી અને તૈયાર કરી છે. હવે તેની અંદર આપણે બીજા મસાલા એડ કરીશું. તો અત્યારે 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું. 1/2 ચમચી આપણે મીઠું એડ કરીશું. 1/2 ચમચી હળદર એડ કરીશું અને 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આપણે આ મસાલાની અંદર 1 વાટકી છાસ લીધી છે, તે એડ કરીશું. આ છાસ લેવાથી આપણા મસાલા સારી રીતે છાસની અંદર ભળી અને ફૂલી જશે અને શાકનો ટેસ્ટ પણ આ છાસના લીધે ખૂબ જ સરસ આવશે. તો આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. ત્રણ એક મિનિટ જેવો સમય થયો છે તો આપણી આ ડુંગળી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે જે છાસમાં મસાલાને તૈયાર કરીને રાખ્યા છે તે અંદર એડ કરીશું. આ રીતે છાસમાં મસાલો લેવાથી આપણી છાસ ફાટતી પણ નથી અને શાક આપણું એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. હવે જે રીતે આપણે શાકની અંદર રસો રાખવાનો હોય તે રીતે આપણે અંદર પાણી એડ કરવાનું છે. તો અત્યારે આપણે મેં છાસ થોડી ખાટી લીધી છે તો 1 વાટકી જેટલું પાણી એડ કરીશું. તમે જો છાસને મોળી લીધી હોય તો તમે ફરી બીજી 1 વાટકી છાસ લઈ શકો છો. હવે મિક્સ કરી અને આપણે આને 3-1 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો આપણી આ છાસ ઉકળે છે તો સાથે આપણે મીઠા લીમડાના પાન લીધા છે તે એડ કરીશું. આ છાસની સાથે આનો પણ સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે છે. તો આ રીતે મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરવા. ડુંગળી સાથે છાસ આપણી સારી રીતે ઉકળી ગઈ છે. તો હવે અત્યારે મેં બેસનની સેવ લીધી છે. આ રીતે તમે જાડી પાતળી કોઈ પણ સેવ લઈ શકો છો. તે આપણે 1 વાટકી જેટલી લીધી છે તે શાકની અંદર એડ કરીશું. આ રીતે મિક્સ કરી લઈશું. આપણે રસો થોડો વધારે રાખ્યો છે કારણ કે શાક આપણું ઠંડુ થયા પછી તે ઘટ થઈ જાય છે સેવના કારણે. તો આપણે પહેલાથી થોડો રસો આ રીતે વધારે જ રાખીશું. હવે ફરી 2 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ શાકને થવા દઈશું. સેવ આપણી શાક સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આને ઢાંકી અને 1-1.5 મિનિટ જેવું રહેવા દઈશું જેથી શાકની ઉપર તેલ સારી રીતે છૂટું પડશે. તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ફટાફટ તૈયાર થતું અને એકદમ ચટાકીદાર એવું સેવ ડુંગળીનું શાક. તો મારી આ શાક બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.